કેશોદમાં રોગચાળો વકળ્યો. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો. તાવ, શરદી, ઉધરસ, કળતરના ઉલટીના વધુ દર્દીઓ. રોજના 500થી વધુ દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવે છે. ખાનગી હોસ્પિટલમાં દર મહિને સરેરાશ 5 જેટલા ડેન્ગ્યુના શંકાસ્પદ કેસ મળી આવે છે. કેશોદ શહેર તથા તાલુકાભરમાં રોગચાળો ફેલાયો છે, જેમાં તાવ, ઉધરસ, કળતર, ઉલટીની દર્દીઓ વધુ જોવા મળી રહ્યા છે. કેશોદ તાલુકાભરના દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં, પેટા આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તે ઉપરાંત કેશોદની સિવિલ હોસ્પિટલમાં દરરોજ 500થી વધુ દર્દીઓ સારવાર માટે આવે છે, જેને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે છે. કેશોદ તાલુકાભરમાં રોગચાળાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાલુકા હેલ્થ ઓફિસર કચેરી દ્વારા શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય ટીમ દ્વારા સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે. શહેરી વિસ્તારમાં ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, તેમજ કોઈ પણ બીમારી જણાય તો પેટા આરોગ્ય કેન્દ્રમાં અથવા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર કરાવવા તાલુકા હેલ્થ ઓફિસર કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે. હાલમાં રોગચાળો જોવા મળી રહ્યો છે. ખાનગી હોસ્પિટલોમાં છેલ્લા 10 મહિનામાં ડેન્ગ્યુના 52 શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે અને સરકારી ચોપડે ડેન્ગ્યુના 3 પોઝિટિવ કેસ પણ નોંધાયેલ છે. ત્યારે મચ્છરનો ઉપદ્રવ ઘટાડવાના પ્રયત્નો કરવા જોઈએ. ત્યારે કેશોદ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરી વિસ્તારમાં નિયમિત સફાઈ પણ કરવામાં નથી આવતી અને અનેક વિસ્તારોમાં ગંદકી અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે, જે નગરપાલિકા તંત્રની બેદરકારીના કારણે શહેરીજનો વધુ રોગચાળાના ભરડામાં આવશે તેવી પરિસ્થિતિ ઊભી થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ. હાલમાં રોગચાળાની પરિસ્થિતિને ધ્યાને લઈ કેશોદ શહેરી વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય કર્મચારીઓ મારફત ઘરે ઘરે ફરી અને તાવના કેસોનું સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે કામગીરી વધુ ઘનિષ્ઠ અને સારી રીતે થાય અને કોઈ તાવના કોઈ પણ કેસ છૂટી ન જાય તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા શહેરી આરોગ્ય કેન્દ્રના એરિયાના જે કોઈ પણ તાવના કેસ પ્રાઇવેટ સેક્ટરમાં પણ જતા હોય તેમનું પણ લાઇન લિસ્ટ અત્રેની કચેરીથી મેળવી તથા સ્ટાફ સાથે સંકલન કરી અને તાવના કેસના આજુબાજુના એરિયાનું સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે. કેશોદ શહેરી વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફને અઠવાડિયે એકવાર ડેપ્યુટ કરી અને શહેરનો પણ કોઈ એરિયા છૂટી ન જાય તે માટે પણ તકેદારીના પગલાં હાથ ધરવામાં આવ્યા છે. નગરપાલિકા સાથે સંકલન કરી તેમની મદદ મેળવી અને શહેરી વિસ્તારમાં ફોગિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાથે સંકલન કરી ત્યાં જોવા મળતા શંકાસ્પદ ડેન્ગ્યુના કેસોનું પણ ટ્રેસ કરી અને આજુબાજુના એરિયામાં સર્વેલન્સ હાથ ધરી રોગચાળા અટકાયતી પગલાં હાથ ધરવામાં આવી રહ્યા છે. લોકોને અનુરોધ છે કે કોઈ પણ બીમારી જણાય, તાવ આવે તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સામૂહિક આરોગ્ય કેન્દ્રનો વહેલી તકે સંપર્ક કરી યોગ્ય નિદાન તથા સારવાર લેવામાં આવે તો રોગચાળો ફેલાતો અટકાવી શકાય છે.